ઉનાના મોટા સમડિયાળ પીડિત દલિતોને મળવા એક ને બાદ એક રાજકારણીઓ આવી રહ્યા છે. અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે સામાજિક સમરસતાની વાતો કરતા સંઘના વડા મોહન ભાગવત દલિતો પર થયેલા અત્યાચાર મુદ્દે કેમ ચૂપ છે? તેઓ હજુ સુધી કેમ પીડિતોની મુલાકાતે આવ્યા નથી? અમે તો ઘણા સમયથી કહેતા આવ્યા છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે. જો કે આ બાબતે સીપીઆઈના રાજ્યસભાના સાંસદ વૃદ્ધા કરાતે કહ્યું હતું કે ઉનાના મોટાભાગના સમઢિયાળા ગામે પીડિત પરિવારોને મળવા તેઓ રવાના થયા હતા. સાથે જ રાજકોટમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના દલિતો સામેથી મોત માંગી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૌન કેમ છે? વૃંદા કરાતે વધુમાં ઉમેર્યું હતું કે સમઢિયાળામાં દલિતો પર કેવો જુલમ ગુજારવામાં આવ્યો છે કે ગુજરાતના દલિતો સામેથી મોત માંગી રહ્યા છે. ઘટના કેટલી સંવેદનશીલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ સુધી કોઈ દુઃખ વ્યક્ત કર્યું નથી. તેમણે હજુ સુધી પોતાના મનની વાત નથી કરી. ઘટના મોદીજીના ઘરમાં બની છે ત્યારે તેઓ મૌન કેમ છે? તેવું તેમણે જણાવ્યું હતું. સામાજિક અસમાનતાનો માહોલ છે. છેલ્લા ઘણા ટાઈમથી હું કહેતો આવ્યો છું કે ગુજરાતની અંદર દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે, ગુજરાતની અંદર ઓબીસી એસસી એસટી ઉપર અત્યાચારો થઈ રહ્યા છે, ગુજરાતની અંદર સામાજિક અસમાનતાનો માહોલ ઊભો થયો છે. પરંતુ આ રાજકીય લોકો જેમને માત્ર મતોની રાજનીતિ દેખાય છે એ લોકોએ ક્યારેય આ મુદ્દા ઉપર ગંભીરતા બતાવી નહીં. જ્યારે બનાવ બન્યો ત્યારે પણ ગુજરાતના ગૃહ મંત્રાલય કે સરકારે કે વિપક્ષે કોઈએ પણ ગંભીરતા નહોતી બતાવી. સુશ્રી માયાવતીજી બહુ બોલ્યા ત્યારે સફાળા જાગ્યા. પરંતુ માની લઈએ કે ગુજરાતના મુખ્યમંત્રી સુધી વાત પહોંચવામાં કદાચ વિલંબ થઈ શકે, પરંતુ ગુજરાતના કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જેના માટે છે એ ગુજરાતના ગૃહમંત્રી, ના એમણે મુલાકાત લેવાની તસ્દી લીધી, ના એમણે ગંભીરતા લીધી. અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી જે છે રમણલાલ વોરા, એમણે પણ આ સામાજિક અસમાનતાનો જે માહોલ ઊભો થયો છે એની અંદર કોઈ ગંભીરતા ન લીધી. એટલે એમણે મુલાકાત લેવી જોઈતી હતી, એમણે આગળ આવવું જોઈતું હતું. અને જ્યારે બનાવ બન્યો પછી પણ આ અસામાજિક તત્વો જેની કોઈ નાત જાત ધર્મ નથી, આ અસામાજિક તત્વો છે, એ અસામાજિક તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા હતા. પોલીસ સ્ટેશનની સામે મારવામાં આવ્યા, પોલીસની સામે મારવામાં આવ્યા. એટલે અમે એવું માનીએ છીએ કે આ પોલીસ તંત્રની સામે જ્યારે આ બનાવ બન્યો હોય ત્યારે જે તે વિસ્તારના ડીએસપીની પહેલી જવાબદારી થાય છે, એટલે પહેલા નાના અધિકારીઓની સાથે ડીએસપીને પણ સસ્પેન્ડ કરવા જોઈતા હતા. અને અમારી માંગણી છે કે ડીએસપીને સસ્પેન્ડ કરવામાં આવે અને જેની જવાબદારી ગુજરાતની સામાજિક સમરસતા મંચ જેમણે બનાવ્યો છે એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતજી કેમ ચૂપ છે? એક નિવેદન આપવાથી કોઈ ના છટકી શકાય. સામાજિક સમરસતાના નામે ઘણા ટાઈમથી એમનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, તો એમને સીધો સવાલ છે મારો મોહન ભાગવતજીને કે શું આ છે તમારી સામાજિક સમરસતા જ્યાં સામાજિક અસમાનતા ઊભી થઈ છે? એટલે મોહન ભાગવતજી કેમ ઉના નથી આવી રહ્યા? ભારતના તમામ નેતાઓ આવી રહ્યા છે, તમામ નેતાઓ રાજનીતિ કરી રહ્યા છે, તમામ નેતાઓ રાજનીતિક નિવેદનો કરી રહ્યા છે, પરંતુ આ આરએસએસના વડા મોહન ભાગવતજી અહીંયા ઉનાની અંદર આવે, અહીંયા રાજકોટની અંદર આવે અને ગુજરાતની અંદર આવી અને આ જે પ્રમાણે સામાજિક અસમાનતા ઊભી થઈ છે એના માટે આગળ આવે. બીજું, ઉપર એક ચકલીને રમતી મૂકે છે એવા દેશના વડાપ્રધાન સન્માનીય નરેન્દ્ર મોદી સાહેબ એ કેમ આ મુદ્દા ઉપર ચૂપ છે? સાહેબને વિનંતી છે કે સાહેબ આપ વારે વારે જે નિવેદનબાજી કરો છો તો આ મુદ્દા ઉપર આપનું હજુ કોઈ નિવેદન નથી આવ્યું. એટલે આપને પણ વિનંતી છે કે આપ આના માટે આગળ આવો. અને આપ તો ઓબીસી એસસી એસટીના મસીહા બનીને ગયા હતા, અમે તમને મોકલ્યા તો ખરા પણ આપ તો અમને ભૂલી ગયા છો. એટલે સન્માનીય વડાપ્રધાનશ્રી પણ આગળ આવે અને ઉનાની મુલાકાત લે. બીજું, ગુજરાતની અંદર જે ગૌરક્ષાના નામે ચાલી રહ્યું છે, ગૌરક્ષાના નામે જે દાદાગીરીના અસામાજિક તત્વોનો રાપડો ચાલ્યો છે, તો એ તમામ અસામાજિક તત્વોને કહેવા માંગુ છું અને ગૌરક્ષાના નામે હામી બનતા લોકોને કહેવા માંગુ છું કે તમે ગૌરક્ષાના નામે નિર્દોષ લોકોને રંજાડી રહ્યા છો. ત્યારે ક્યાં હતા તમે જ્યારે ગૌરક્ષાના ગૌચર ગુજરાતનું કરોડો રૂપિયાનું ગૌચર ગાયનો ચારો એ ગૌચર ઉદ્યોગપતિને આપી દેવામાં આવ્યું, તો એ ગૌચર પાછું લેવા માટે ક્યારે આંદોલન કરશો અને ક્યારે આગળ આવશો? એટલે માત્ર કહેવાતા ગૌરવ. હિતેશ રાઠોડનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, રાજકોટ.